રાજકોટની પ્રખ્યાત નેત્રદીપ મેક્સ વિઝન સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં સૌપ્રથમ વેસુમેક્સ 800 સ્માઇલ પ્રો ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી છે. નેત્રદીપ હોસ્પિટલ છેલ્લા 35 વર્ષથી નંબર ઉતારવાની કામગીરી કરી રહી છે. સમયની માંગ અનુસાર નવી નવી ટેકનોલોજી આવતાની સાથે દર્દીઓની સારી સારવાર માટે કટિબદ્ધ છે. લેસિક સર્જરી સ્માઇલ સહિતની પદ્ધતિમાં 20-30 મિનિટનો સમય લાગે છે, જેમાં દર્દીઓની આંખ ડ્રાય થવી અથવા આંખમાં દુખાવો થાય છે. ત્યારે વેસુમેક્સ મશીન દ્વારા દુખાવા રહિત 8-10 મિનિટમાં આંખના નંબર ઉતારી શકાશે. સ્માઇલ પ્રો ટેકનોલોજી સૌથી ઝડપી અને ફાયદાકારક છે. જે લોકોને આંખના નંબર ન ગમતા હોય અથવા આંખના નંબરથી પરેશાન હોય તેવા લોકો માટે નેત્રદીપ હોસ્પિટલમાં ટેકનોલોજી સભર સુવિધા ઉપલબ્ધ છે. હું ડોક્ટર વસંત સાપોડિયા, મેડિકલ ડાયરેક્ટર ઓફ નેત્રદીપ મેક્સ વિઝન હોસ્પિટલ રાજકોટ. એક્ચ્યુઅલી નેત્રદીપ આઈ હોસ્પિટલ એ નંબર ઉતરાવવા માટે જાણીતી સંસ્થા છે. 90 સાલથી, ઓલમોસ્ટ 35 વર્ષથી નંબર ઉતારવાની સારવાર કરીએ છીએ અને દરેક સમયે જે જે અલ્ટિમેટ ટેકનોલોજી હતી એ સારવાર અમે આપતા આવ્યા છીએ. એમાં કસ્ટમ લેસિક, ફેમટો લેસિક, ઇવન સ્માઇલ, જે અમે સમય પ્રમાણે બેસ્ટ ટ્રીટમેન્ટ આપીએ છીએ. 2015 અમે સ્માઇલ પ્રોસીજર પણ કરીએ છીએ. એકચ્યુઅલી લેઝર સર્જરીમાં લેસિક તરીકે જાણીતી સર્જરી ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ સારા રિઝલ્ટ આપે છે, પરંતુ એમાં પ્રોબ્લેમ એક જ છે. આ સર્જરીમાં કોર્નિયાનો ફ્લેપ કટ કરવામાં આવે છે અને આ ફ્લેપ કટ કરી એને હિસાબે માઇનોર પ્રોબ્લેમ થતા હોય છે, લાઈક આંખ લાંબા સમય સુધી થોડી ડ્રાય રહે છે, કોર્નિયા થોડું વીક પડે છે, ઘણી વખત વિઝનની ક્વોલિટી પણ પ્રોપર નથી મળતી. તો આ બધી પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ફ્લેપલેસ, બ્લેડલેસ ટાઈપની ટેકનોલોજી જે સ્માઇલ તરીકે આવી, એમાં કોર્નિયાને કટ કરવામાં આવતું નથી. જે કંઈ ટીસ્યુ રિમૂવ કરવાની છે એ 2 મિલીમીટર જેટલા ઇન્સિઝનથી થઈ જાય છે. એટલે આ ટેકનોલોજીમાં ડ્રાયનેસ મિનિમમ થાય છે, કોર્નિયલ વીકનેસ ઓછામાં ઓછી થાય છે અને ટોટલ પેઇનલેસ પ્રોસીજર હોય છે. 2015 થતી જે સ્માઇલ પ્રોસીજર છે, જે વિઝુમેક્સ 500 થતી, એમાં માઇનોર લિમિટેશન હતા. લાઈક જે લેઝરનો ટાઈમ હતો ઓલમોસ્ટ 25-30 સેકન્ડ જેટલો ટાઈમ લાગતો, એને હિસાબે ક્યારેક વેક્યુમ લોસ થાય તો મશીન રીસેટ કરવાનું, ઘણીવાર આપણે પ્રોપર રિઝલ્ટ ન પણ આપી શકીએ. એટલે જે વિઝુમેક્સ 500 જે લિમિટેશન હતા એ દૂર કરવા માટે વિઝુમેક્સ 800 નામનું મશીન હમણાં કંપનીએ લોન્ચ કર્યું છે, જે આપણી હોસ્પિટલમાં 1 જુલાઈથી આપણે શરૂ કરેલું છે અને 100 સર્જરી આ મશીનથી થઈ ગઈ છે. આ મશીન અત્યારે ઇન્ડસ્ટ્રીમાં અવેલેબલ બધા મશીન કરતાં ફાસ્ટ છે. લેઝર ટાઈમ ખાલી 8-10 સેકન્ડનો હોય છે. ટોટલ પ્રોસીજર ટાઈમ બંને આંખનું થઈને 10 મિનિટથી પણ ઓછા ટાઈમમાં થઈ જાય છે અને ટોટલ પેઇનલેસ. પેશન્ટને કોઈ પણ જાતનું પેઇન થતું નથી, કોઈ પણ જાતના ઓપરેશન પછીના રિસ્ટ્રિક્શન નથી હોતા. પેશન્ટને બીજા દિવસથી 6-6 વિઝન મળી જાય છે અને તારે તો રૂટીન એક્ટિવિટી બીજા દિવસથી કરી શકે છે. તો રિફ્રેક્ટિવ સર્જરી એટલે નંબર ઉતારવાની સર્જરીમાં આ જે સ્માઇલ પ્રો ટેકનોલોજી કહેવાય છે એ અત્યારે અલ્ટિમેટ ટેકનોલોજી કહેવાય. હવે જે લેન્ટ્રિકલ બેઝ પ્રોસીજરમાં બીજી ઘણી બધી કંપનીના મશીન પણ આવી ગયા છે આ જ પ્રોસીજર માટે, પણ એ બધા મશીનોમાં ફાસ્ટેસ્ટ અને સેફેસ્ટ મશીન જો કોઈ હોય તો એ સ્માઇલ પ્રો મશીન કહેવાય. એટલે જો તમને તમારી કેરિયરમાં પ્રોબ્લેમ હોય અથવા તમને ચશ્મા ન ગમતા હોય તો તમે ઇઝીલી નંબર ઉતરાવી શકો. અને નંબર ઉતરાવવામાં અત્યારે ઘણી બધી ચોઈસ હોય છે, પણ જો તમને જે સેફટી જેને આપણે કહીએ એ જો કન્સિડર કરતા હોઈએ તો સ્માઇલ પ્રો એ સૌથી બેસ્ટ ટેકનોલોજી કહેવાય. મેડિકલ સાયન્સ 100% નથી હોતું, પણ આ ટેકનોલોજી 100% ખૂબ જ નજીક છે. તમે બીજા દિવસથી નોર્મલ એક્ટિવિટી કરી શકો. ગોગલ્સ પહેરવાનું આપણે થોડા સમય માટે રિકમેન્ડ કરીએ છીએ, એકાદ વીક માટે, કારણ કે આપણું એન્વાયરમેન્ટ થોડું ડસ્ટી હોય છે એટલા માટે. પણ આઈ હેવ સીન કે ફોરેનમાં માણસો ગોગલ્સ પણ નથી પહેરતા, લેઝર રૂમમાંથી સીધે સીધા વિધાઉટ ગ્લાસ જતા રહે છે, રોડ પર જતા હોય છે, કારણ કે ત્યાં એન્વાયરમેન્ટ ક્લીન છે. આપણે થોડી સેફટી માટે એકાદ વીક ગોગલ્સ પહેરવાની સલાહ આપીએ છીએ, પણ એના સિવાય કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શનની જરૂર નથી.